નમસ્કાર મિત્રો, અમારી ઓફિશિયલ ચેનલ વેક્ટર એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રવિ બારોટ, તમારું મેથ્સનું એજ્યુકેટર. અને આજે આપણે એક અગત્યના ટોપિક વિશે ચર્ચા કરીશું, જેનું નામ છે વર્ગ. તમે કોઈ બી સંખ્યાનું વર્ગ 2 સેકન્ડમાં કઈ રીતે ફાઇન્ડ કરી શકો છો એ હું તમને આજે બતાવીશ. જુઓ કઈ રીતે હું તમને ટ્રીક બતાવું છું અને કોન્સેપ્ટ શું છે એ બી હું બતાવીશ કે કઈ રીતે તમે 2 સેકન્ડમાં કોઈ બી સંખ્યાનું વર્ગ ફાઇન્ડ કરી શકો છો. જુઓ અહીંયા કઈ રીતે. માની લીધો કે મેં એક નંબર લીધો જે 100 ની આજુબાજુમાં કોઈ નંબર છે, 92. એક નંબર લીધું મેં 94, 94. એક નંબર લીધું મેં 107, 107. અચ્છા, આ બધા નંબર શું છે? 100 ની આજુબાજુમાં છે, બરાબર છે મિત્રો? તો 100 ની આજુબાજુમાં નંબર હોય તો કઈ રીતે તમારે વર્ગ ફાઇન્ડ કરવાનું છે એ જુઓ. હું એવી ટ્રીક બતાવું છું તમને કે તમે 2 સેકન્ડમાં આન્સર આપી શકો છો. અચ્છા, મને એવું બતાવો કે 100 થી કેટલું ઓછું છે? આ 8 ઓછું છે. 100 થી કેટલું ઓછું છે? 8. તો તમારે બી અહીંયાથી 8 બાદ કરવાનું છે. જેટલું ઓછું અહીંયા છે એટલું ઓછું 92 માંથી 8 બાદ કરવાનું છે. અચ્છા, મને એવું બતાવો કે 92 માંથી 8 બાદ કરીશું તો કેટલું આવશે? 84, 84. 92 માંથી 8 બાદ કરીશું તો કેટલું આવશે? 84. અને જેટલું બાદ કર્યું છે એનું વર્ગ લેવાનું છે. 8 નું વર્ગ કેટલું આવશે? 64. અને 64 તમારે અહીંયા મૂકવાનું છે. આ છે 92નું વર્ગ. કેટલું છે? 8464. એઝ ઇટ ઇઝ વાત કરું કે માની લો કે મને 94નું વર્ગ જોઈએ, 94નું વર્ગ જોઈએ. તો 100 થી કેટલું ઓછું છે? આ -6. તો અહીંયા બી તમારે મિત્રો શું કરવાનું છે? 6 બાદ કરવાના છે. અચ્છા, 94માંથી 6 જશે તો 14માંથી 6 જશે તો 8. અને અહીંયા આવશે 88, બરાબર. અને 88 અને અહીંયા કેટલું ઓછું છે? 6. અને 6નું વર્ગ કેટલું હોય છે? 36. તો 94નું વર્ગ કેટલું આવશે મિત્રો? 8836. જુઓ છો ને, છે ને ઇઝી ટ્રીક. આગળ વાત કરીએ. અચ્છા, 100 થી આ કેટલું વધારે છે? તો તમે કહેશો સર +7. તો અહીંયા શું કરીએ છીએ આપણે? બાદ કરતા હતા કેમ કે ઓછું હતું, તો અહીંયા શું કરવાનું હશે? તમારે પ્લસ કરવાનું હશે. અચ્છા, 107માં 7 એડ કરીશું તો કેટલું આવશે? 114. 107માં 7 એડ કરીશું તો કેટલું આવશે? 114. અને અહીંયા શું લેવાનું છે? 7નું વર્ગ કેટલું હોય છે? 49. તો આન્સર શું આવશે? 11,449. એક બીજું નંબરની આપણે ચર્ચા કરીએ. માની લો કે એક બીજું નંબર લઈ લઉં છું અહીંયા, કે માની લો કે 102નું વર્ગ જોઈએ મને, 102નું વર્ગ જોઈએ. અચ્છા, કઈ રીતે જોઈએ એ જોયે. 100 થી કેટલું વધારે છે? આ 2. તો અહીંયા બી કેટલું એડ કરીશું? 2. 102 ને 2 કેટલા થશે? 104. અને હવે 2નું વર્ગ કેટલું હોય છે? 4. તો તમે શું કહેશો? 4 મૂકશો અહીંયા? ના, તમારે ઓલવેઝ વર્ગને 2 સંખ્યામાં મૂકવાનું છે. મતલબ 4 હશે તો તમારે 04 મૂકવાનું છે. કેટલી સંખ્યામાં મૂકવાનું છે? છેલ્લે 2 સંખ્યામાં 2 ડિજિટમાં મૂકવાનું છે. તો 2 ડિજિટમાં કેટલું આવશે? 104 04. માની લો કે સર સંખ્યા મોટી છે, આનાથી બી વધારે છે. 113ની વાત કરીએ, સંખ્યાની વાત કરું, 113. હવે 113ને કરીએ તો 100 થી કેટલું વધારે છે? આ 13. અને આને બી શું કરીશું? 100માં 13ને પ્લસ કરીશું. અચ્છા, 113માં 13ને પ્લસ કરીશું તો કેટલું આવશે? 126. કેટલું આવશે? 126. હવે 126 આવશે મિત્રો તો શું કરીશું? જુઓ, 126, બરાબર. અચ્છા, અહીંયા શું લેતા હતા આપનું? 13નું વર્ગ. હવે 13નું વર્ગ તમને ખબર હોય છે કે કેટલું હોય છે? 169. સર, તમે તો કીધું છે કે 2 અંક મૂકવાના છે અને અહીંયા કેટલા અંક આવે છે? 3. તો ઓલવેઝ મૂકવાના તો 2 જ અંક છે. અહીંયા જે 3જું અંક હશે એ શું કરશે? કેરી કરશે. કઈ રીતે? જુઓ, 6 અને 9 અને 1 અહીંયા પ્લસ કરી લો, બરાબર. આ 9 આવશે, આ 6 આવશે. 6 ને 1 7 અને 1 ને 1 2. આન્સર કેટલું આવશે? 12,769. 12769. મતલબ 100ની આજુબાજુમાં કોઈ બી નંબર હશે તો તમે 2 સેકન્ડના અંદર આન્સર ફાઇન્ડ કરી શકો છો, બરાબર. હવે તમારું ક્વેશ્ચન હશે મિત્રો કે આ તો છે સર 100ની આજુબાજુમાં. માની લો કે 47 હોય, એ તો 100થી ઘણું દૂર છે. 63 હોય, એ બી 100થી દૂર છે. 65 હોય તો શું છે સર? આ ટ્રીક યુઝ કરીશું? ના મિત્રો, આ ટ્રીક યુઝ નહીં કરીશું. એના માટે હું તમને બીજું મેથડ બતાવું છું, શું છે એ જુઓ. તો જુઓ મિત્રો, કે મેં કીધું કે 100ની આજુબાજુમાં હોય તો 100નો બેસ લેવાનું છે. પણ અગર 100ની આજુબાજુમાં ના હોય, માની લો કે નંબર મેં લીધું 42 42, 100ની આજુબાજુમાં તો નહીં ને, 50ની આજુબાજુમાં છે. એક નંબર લીધું મેં 48 48, એક બીજો નંબર લીધું મેં 62,
અને એક ત્રીજો નંબર લીધું મેં, ચોથો નંબર લીધું મેં 68, બરાબર. હવે આ ચાર નંબર જુઓ, આ 100 ની આજુબાજુમાં નહીં, કોની આજુબાજુમાં છે? 50 ની. તો અહીંયા જે બેસની વાત કરીશું, તો બેસ કેટલું લઈશું અહીંયા? 50. 100 નહીં લઈશું, કેટલું લઈશું અહીંયા? 50 લઈશું, બરાબર. હવે જુઓ કે કઈ રીતે સોલ્વ કરું છું. આ 50 થી કેટલો વધારે છે? 50 થી કેટલો વધારે છે? આ 18, બરાબર. તો તમારે શું કરવું છે કે 50 થી જેટલો વધારે છે એને 25 માં પ્લસ કરવાની છે મિત્રો. શેમાં પ્લસ કરવાનું છે? એને 25 માં પ્લસ કરવાનું છે. જેટલો 50 થી વધારે હશે એને શેમાં પ્લસ કરવાનું છે? 25 માં. અચ્છા, 25 ને 18 ની વાત કરું તો 25 ને 18 કેટલા થશે? 8 ને 5 13 અને 43. તો અહીંયા તો આવશે 43. અને અહીંયા વાત કરું તો 18 વધારે છે અને 18 નું વર્ગ કેટલું હોય છે? 324. તો 324 હોય છે. 18 નું વર્ગ કેટલું હોય છે? 324. તો અહીંયા 324 મૂકીશું. પણ મેં શું કીધું છે મિત્રો, અહીંયા તો બે જ અંક આવશે. કેટલા અંક આવશે? બે જ. તો આ અંકનું શું કરીશું? કેરી કરીશું. કઈ રીતે કેરી કરીશું? જુઓ, આ 324 છે તો 4 મૂકીશું, 2 મૂકીશું, આ 3 આના ઉપર કેરી થશે. 3 ને 3 કેટલું બનશે? 6. અને આવશે આ 4. તો આનું વર્ગ કેટલું આવશે? 4624. એઝ ઇટ ઇઝ આ નંબરની વાત કરીએ, એઝ ઇટ ઇઝ 42 ની વાત કરું કે 42 નું વર્ગ શું હોય છે. તો ફરીથી આ 50 થી કેટલું ઓછું છે? તો તમે કહેશો સર 8 ઓછું છે 50 થી. તો અહીંયા જે બાદ કરવાનું છે, હવે પ્લસ નહીં કરવું, કેમ કે આ વધારે હતું તો પ્લસ કર્યું છે, આ ઓછું છે તો અહીંયા બી માઇનસ કરવું છે. અચ્છા, 25 માંથી 8 ને બાદ કરીશું તો કેટલું આવશે? 17. અને અહીંયા 8 ના વર્ગની વાત કરું તો કેટલું આવશે? 64. હવે શું છે? બે અંકોમાં છે તો બે અંકોમાં આવો તો એઝ ઇટ ઇઝ મૂકી દો. આનું કેટલું આવશે? 1764. 48 ની વાત કરું, 48 ની વાત કરું, 48 ની. તો 48 ની વાત કરો તો 48 ની વાત કરું તો 50 થી કેટલું ઓછું છે? 2. અને આ માઇનસ કરીશું તો શેમાંથી કરીશું? 25 માંથી 2 ને બાદ કરીશું. અચ્છા, 25 માંથી 2 ને બાદ કરીશું તો કેટલું આવશે? 23. 25 માંથી 2 ને બાદ કરીશું તો કેટલું આવશે? 23. અને અહીંયા શું આવશે? 2 નું વર્ગ. અને 2 નું વર્ગ કેટલું હોય છે બે સંખ્યામાં, બે ડિજિટમાં? 04. તો તમારે કેટલું મૂકવું પડશે અહીંયા? 04. તો આનું વર્ગ શું આવશે? 2304. એઝ ઇટ ઇઝ અગર 62 ની વાત કરું, 62, તો 62 ની વાત કરું તો આ 50 થી કેટલું વધારે છે? તો તમે કહેશો સર 12 વધારે છે. કેટલું વધારે છે? 12. તો તમારે શેમાં એડ કરવાનું છે? 12. 25 માં 12 એડ કરવાનું છે. 25 માં 12 એડ કરશો તો કેટલું બનશે? 37. અને 37 પછી 12 નું વર્ગ કેટલું હોય છે? 144. પ્રોબ્લેમ શું છે? કેટલી ડિજિટમાં છે? 3 ડિજિટમાં છે. અને મૂકવાનું છે કેટલી ડિજિટમાં? 2 ડિજિટમાં. તો 2 ડિજિટમાં કઈ રીતે મૂકીશું? જુઓ, આ 4 નું 4, આ 4 નું 4 એઝ ઇટ ઇઝ, આ 1 આના ઉપર કેરી થશે તો 1 ને 7 કેટલું બનશે? 8. અને આ 3 નું 3. તો આન્સર શું આવશે? 3844. તો જોઈ તમે મિત્રો કે વર્ગ કોઈ ભી સંખ્યાનું શોધવાનું હોય તો એના માટે તમે 2 સેકન્ડમાં કોઈ ભી સંખ્યાનું વર્ગ શોધી શકો છો, બરાબર. તો તમને આ વિડીયો જોવા પસંદ આવ્યું હોય અને મજા આવી હોય ટ્રીકમાં, તો વધારેમાં વધારે શેર કરો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હાલ જ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, જેનાથી વધુમાં વધુ લોકોને આનું લાભ મળી શકે છે. તો જોયું કઈ રીતે ટ્રીક હતી. આજે એક વાત કહેવા માંગુ છું કે જીસ મહેનત સે તું આજ ભાગ રહા હૈ વહી તુજે કલ સફળતા દિલાયેગી, ઝોક દે તું ખુદ કો ઇસ આગ મેં વહી તુજે હીરા બનાયેગી. તો જોતા રહો વેક્ટર એજ્યુકેટર. થેન્ક યુ.